માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવા ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકુરને વિનંતી કરીશું માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું હારથી સ્વાગત કરીશું તમામ હોદ્દેદારો આપને નમ્ર નિવેદન છે આપ મંચ ઉપર સ્વાગત કરવા પ્રસ્થાન કરશો ખૂબ ખૂબ ધન્યવાદ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર જે એન વાઘેલા સાહેબને આપણે શાબ્દિક સ્વાગત માટે આમંત્રિત કરીશું નમસ્કાર ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ રૂપિયા ચારસો તોતેર કરોડના વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્તના સમારંભમાં ઉપસ્થિત ને સમારંભના અધ્યક્ષ તથા માન્ય સભ્ય શ્રી ગાંધીનગર લોકસભા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ માન્ય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ગાંધીનગર મહાનગરપાલિકાના માન્ય મેયર શ્રી શ્રીમતી મીરાબેન પટેલ મેડમ માન્ય સાંસદ અમદાવાદ લોકસભા પૂર્વ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ માન્ય ધારાસભ્ય શ્રીમતી ઇટાબેન પટેલ માન્ય ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના માન્ય નાયબ મેયર શ્રી નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસ તેમજ મંચ ઉપર અન્ય ઉપસ્થિત મહાનુભાવો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો તેમજ ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો આજે ગાંધીનગર મહાનગરપાલિકા વતી હું આપ સૌનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું ખાસ કરીને ગુજરાત રાજ્યના વિકાસ પામતા ગાંધીનગર શહેર ના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં આજે હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું કેમ કે એમાં માન્ય શ્રી અને માન્ય લોકસભા મંત્રી લોકસભા અને કેન્દ્રીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે એમનો કિંમતી સમય કાઢી અને આપના આપણા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન શોભાવ્યું છે એટલે હું માન્ય અમિતભાઈ શાહ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું સર આ તબક્કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ વતી અને જે અનુદાન આપવામાં આવેલું છે એ પૈકી સર આજે ઓગણત્રીસ જેટલા કામોનું લોકાર્પણ અને બાકીના કામોનું આજે સર ખાતમુહૂર્ત થઈ રહ્યું છે સર આ તમામ કામો એ ગાંધીનગર શહેરની વિકાસ પાંચ ક્ષિતિજોને સર વિસ્તારશે અને આ જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનારા તમામ કામો જે છે એ દરેક વયજૂથ માટે એ આઇકોનિક રોડ હોય આરોગ્ય કેન્દ્ર હોય કે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે ઘોડિયાઘર જેને આપણે ક્રેચ કહીએ છીએ એ પણ દરેક વહી જૂથ માટે ઉપયોગી રહેશે અને ભવિષ્યના ગાંધીનગરના નાગરિકોને લીવેબલ અને લવેબલ શહેર તરીકેની નામના અપાવવામાં પૂરી એક સાથ જમાવશે સર આપ સૌનો ફરીવાર હૃદયપૂર્વકનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી મીરાબેન પટેલને નમ્ર નિવેદન છે આપ આજે પ્રાસંગિક ઉદ્બોધન કરશો બોલો આદ્ય શક્તિ અંબે માત કી સૌપ્રથમ તો શક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ગાંધીનગરના નગરજનોની સુવિધા અને સુખાકારી વધે તે હેતુસર રૂપિયા ચારસો તોત્તેર કરોડના ખર્ચે વિકાસના કામોનું જેમના વરદ હસ્તે આજે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તેવા દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ બનાવનાર કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી તેમજ આપણા ગાંધીનગરના લોકસભાના જનપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબને હું અહીંયા સહૃદય આવકારું છું તથા મંચસ્થ મહાનુભાવોનું પણ ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું આપણા વૈશ્વિક નેતા અને દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપણા લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં સર્વાંગી વિકાસના સોપાનો શર કરીને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે તે જ રીતે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના સોપાનો શર કરી રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અન્નદાતા યુવા ગરીબ વર્ગ અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે ત્યારે તેમાં વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના વિકાસને પ્રાથમિકતા આપી રહ્યું છે ત્યારે આ સંકલ્પમાં ગાંધીનગર મહાનગરપાલિકા પણ સતત કાર્યરત છે ગુજરાતમાં લોકવાયકા છે કે ભાદરવો ભરપૂર હોય એટલે કે ભાદરવામાં ભારે વરસાદ પડી ભાદરવાની શરૂઆત જે રીતે વિકાસના કાર્યો જનસમર્પિત થયા તેને જોતા ભાદરવો વિકાસ કાર્યથી ભરપૂર બન્યો છે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાત આવેલા માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્યની જનતાને આઠ હજાર કરોડથી વધુ વિકાસ કાર્યોની ભેટ આપી હતી જેમાં સાહેબે આપણા ગાંધીનગરને મેટ્રો સહિત અનેક વિકાસના કાર્યો લોકોને સમર્પિત કર્યા હતા આપણા ગુણવતા ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરનો વિકાસ પણ આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં થઈ રહ્યો છે જે અંતર્ગત આજે થવા જઈ રહેલ ખાદમુહૂર્ત વાત કરું તો બસો એક કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે જે અંતર્ગત વાત કરું તો પીડીપીયુ રોડનું ડેવલપમેન્ટ રાયસણ ખાતે આવેલ સ્વર્ણિમ સંસ્કૃતિ કેન્દ્રનું નવીનીકરણ પાંચ સ્થળો પર યોગ સ્ટુડિયોનું નિર્માણ કુડાસણ અને રાયસણમાં તળાવનું ડેવલપમેન્ટ સેક્ટર ચૌદ ઓગણીસ વીસ બાવીસ અને સત્યાવીસ અને ઝુંડાલ ખાતે બગીચાનું ડેવલપમેન્ટ તથા રિનોવેશન ભાટ ખાતે પબ્લિક હેલ્થ સેન્ટરનું નિર્માણ આ ઉપરાંત જાસપુર પંપિંગ સ્ટેશનનું નિર્માણ જેવા કામોનું ખાતમુહૂર્ત જવા થઈ રહ્યું છે આ તમામ વિકાસના કાર્યોની નગરજનોને પ્રાથમિક સુવિધા આરોગ્યની સુવિધા સહિત સુખાકારીમાં વધારો થશે આજના આ લોકાર્પણમાં કામોની વાત કરીએ તો ગાંધીનગરમાં કુડાસણ ખાતે સરદાર ચોકને ગૌરવપદ તરીકે વિકસાવીને આઇકોનિક રોડ અને ચ સેક્ટર એક ત્રણ એ એકવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રીસ અને બોરીજ ખાતે એમ કુલ દસ જેટલા બગીચાઓનું ડેવલપમેન્ટ અને રિનોવેશન કરવામાં આવ્યું છે અને પેથાપુર તથા રાંધેજા તળાવનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત કુડાસણ અને સુગઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ કુડાસણ અને વાવોલ ખાતે લાઇબ્રેરીનું નિર્માણ તેમજ સેક્ટર અઠ્યાવીસ ખાતે સેલ્ટર હોમનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે વધુમાં જણાવું તો ભાટ તેમજ ખોરાજ ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની કામગીરી તેમજ ઝુંડાલ ગામતળ ખોરજ ગામતળ ભાટ ગામતળ ખાતે વોટર સપ્લાય નેટવર્કની કામગીરી કોટેશ્વર તથા ઝુંડાલ ખાતે સુએસ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી જૂના કોબા નવાકોબા રાયસણ અને રાધેસણ ખાતે ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી કરવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે ગૌધનની માવજત માટે રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે વૃંદાવન ગૌધામ ખાતે સોલાર પેનલ લગાવવામાં આવી છે આમ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લોકો માટે તમામ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો કર્યા છે અંતમાં એટલું કહીશ કે આપણે સૌ નસીબદાર છીએ કે આપણને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહ સાહેબ જેવા ગૃહમંત્રી મળ્યા છે અને એમાં પણ તેઓ આપણા વિસ્તારના લોકલાડીલા સાંસદ છે માન્ય સાહેબ શ્રીનાથ માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના કરોડો રૂપિયાના વિકાસના કાર્યો થયા છે અને થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર માન્ય અમિતભાઈ શાહ સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને મા નવદુર્ગા સૌના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સારું આરોગ્ય અર્પે તેવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય શ્રી આપનો અને હવે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીને આપણે આજે જે વિકાસ કાર્યો કરવાના છે તેનું રિમોટ કંટ્રોલથી ઉદઘાટન કરવા માટે આમંત્રિત કરીશું માનનીય ગૃહ અને સહકાર વિકાસશીલ પાટનગરની ગૌરવ ગાથા ગાંધીનગર શહેર ને આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ના વરદ હસ્તે પ્રાપ્ત થઈ રહી છે અંદાજિત રૂપિયા ચારસો તોતેર કરોડ ના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકાના ઓગણત્રીસ વિકાસ કાર્યોના લોકાર્પણ અને આઠ વિકાસ કાર્યોના ખાત ની ભેટ લોકાર્પણના વિકાસ કાર્યો માં સામેલ છે કુડાસણ ખાતે સરદાર ચોક માર્ગ ને ગૌરવપથ તરીકે ડેવલપ કરવાની કામગીરી છ ઝીરો ખાતે ગાર્ડન ડેવલપમેન્ટ સેક્ટર એક ત્રણ એકવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને બોરીજ ખાતે બગીચાઓના રિનોવેશન પીએચસી બનાવવાની તથા સુગઢ ખાતે હયાત પીએચસી ના નવીનીકરણ ની કામગીરી કુડાસણ અને વાવોલ ખાતે લાઇબ્રેરી બિલ્ડિંગ નું નિર્માણ સેક્ટર અઠ્યાવીસ ખાતે શેલ્ટર હોમ નું બાંધકામ કોટેશ્વર અને અમિયાપુર ખાતે સુએઝ પંપિંગ સ્ટેશન ભાટ ખોરજ અને ઝુંડાલ ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ભાટ ઝુંડાલ તથા ખોરજ ગામતળ અને ટીપીમાં વોટર સપ્લાય નેટવર્કની કામગીરી જુના કોબા નવા કોબા રાયસણ અને રાંધેસણ ખાતે નવીન વોટર સપ્લાય અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી ઝુંડાલ અમિયાપુર કોબા નભોઈ પેથાપુર અને રાંધેજા ખાતે અન્ય કામોના નવીનીકરણ વૃંદાવન ગૌધામ તથા અન્ય સ્થળો પર સોલાર પેનલ મૂકવાની કામગીરી મહાનગરપાલિકાના વિસ્તારમાં વિવિધ જગ્યાઓ આંગણવાડી બનાવવાની કામગીરી સેક્ટર છ ખાતે ઘોડિયા ઘર નું નિર્માણ વિવિધ સ્થળો પર ઈવી પબ્લિક ચાર્જિંગ સ્ટેશન નું નિર્માણ ખાત મુહૂર્તના ના વિકાસ કાર્યો માં સામેલ છે પીડીપીયુ રોડ ડેવલપમેન્ટની કામગીરી ભાટ તથા ઝુંડાલ ખાતે પી સેન્ટર બનાવવાની કામગીરી રાયસણ ખાતે સ્વર્ણિમ સંસ્કૃતિ કેન્દ્ર ના નવીનીકરણ ની કામગીરી ઝુંડાલ ખાતે ગાર્ડન ડેવલપમેન્ટ ની કામગીરી કુડાસણ ખાતે તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટ ની કામગીરી રાયસણ ખાતે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવ વિકસાવવાની કામગીરી ગાંધીનગર મહાનગરપાલિકા ના વિસ્તાર માં પાંચ સ્થળોએ યોગ સ્ટુડિયો બનાવવાની કામગીરી સેક્ટર એક ચાર ઓગણીસ વીસ બાવીસ અને સત્યાવીસ ખાતે બગીચાઓના નવીનીકરણ ની કામગીરી ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ યોજના હેઠળ થનાર ખાત મુહૂર્ત જાસપુર એસટી ખાતે ટ્રીટેડ સીવેજ પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ ઇલેક્ટ્રો મિકેનિકલ વર્ક સહિત પમ્પિંગ સ્ટેશન થી ચેખલા ડ્રેન સુધી રાઇઝિંગ મેઇન લાઈન નાખવાની કામગીરી માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમના લોકસભા મત વિસ્તારના વિકાસના વિવિધ કાર્યોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આપ આપના મત વિસ્તારને ઉન્નત કરવા સતત કાર્યરત અને કર્તવ્યનિષ્ઠ છો અને હવે વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા દેખાડતી એક ફિલ્મ નિદર્શન આપણે નિહાળીશું ગતિશીલ ગુજરાત વિકાસશીલ પાટનગર એટલે ગ્રીન સિટી ગાંધીનગર પ્રકૃતિ અને આધુનિકતાનો નો સુવ્યવસ્થિત સમન્વય એટલે આપણું સ્માર્ટ સિટી ગાંધીનગર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકારિત કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં ગાંધીનગરના વિકાસને વધુ વેગવાન બનાવવા હેતુ આજ રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ના ભરત હસ્તે તથા અન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિત પાટનગર કરોડ થી વધુ કાર્યો નો ઉપહાર જેમાં સમાવિષ્ટ છે ગાંધીનગર મહાનગરપાલિકાના અંદાજિત રૂપિયા એકસો અઠ્ઠાણું કરોડ ના ઓગણત્રીસ વિકાસ કાર્યો નું લોકાર્પણ જે પૈકી ઓગણચાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડ ના ખર્ચે ત્રણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન રૂપિયા સત્તાવન પોઈન્ટ ચોર્યાસી કરોડ ના ખર્ચે સાત વોટર સપ્લાય અને ડ્રેનેજ નેટવર્કના કામો રૂપિયા પંદર કરોડના ખર્ચે નવ બગીચાના નવીનીકરણ રૂપિયા કરોડના ખર્ચે બે તળાવો નું ડેવલપમેન્ટ રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે લાઇબ્રેરી બિલ્ડિંગનું નિર્માણ રૂપિયા પાંચ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે શેલ્ટર હોમનું નિર્માણ રૂપિયા ત્રણ પોઈન્ટ શૂન્ય પાંચ કરોડના ખર્ચે વાવોલ ખાતે કમ્યુનિટી હોલનું નિર્માણ રૂપિયા ચાર પોઇન્ટ શૂન્ય પાંચ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની કામગીરી રૂપિયા બે કરોડના ખર્ચે છ આંગણવાડીનું બાંધકામ રૂપિયા સત્તર કરોડા ખર્ચે ઉડાસણ ખાતે ગૌરવપથનું નિર્માણ રૂપિયા છ કરોડા ખર્ચે છ ઝીરો ખાતે ગાર્ડન ડેવલપમેન્ટની કામગીરી રૂપિયા વીસ પોઇન્ટ પચ્ચીસ કરોડના ખર્ચે સુએજ પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ રૂપિયા ઓગણચાલીસ પોઇન્ટ બાવીસ લાખના ખર્ચે સેક્ટર છ ખાતે ઘોડિયા ઘોડિયાઘરનું નિર્માણ વિવિધ સ્થળો પર ઈવી પબ્લિક ચાર્જિંગ સ્ટેશન નું નિર્માણ રૂપિયા આઠ ચુમ્માલીસ કરોડ ના ખર્ચે અન્ય કામોના નવીનીકરણની કામગીરી તેમજ આજે મહાનગરપાલિકાના અંદાજિત રૂપિયા એકસો ચોરાણું કરોડ ના આઠ જેટલા પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ ઉપરાંત ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના એસી પોઈન્ટ ચોર્યાસી કરોડ ના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત સ્માર્ટ સિટી ગાંધીનગર ને આજે પ્રાપ્ત થઈ છે અંદાજિત રૂપિયા ચારસો તો અને હવે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા વિસ્તારના સંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહને આજે પ્રાસંગિક ઉદબોધન માટે આહવાન કરીશું આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ લોકસભાના સંસદ સદસ્ય શ્રી હસમુખભાઈ પટેલ ગાંધીનગરના ધારાસભ્ય બહેન રીટાબેન दक्षिण विधानसभा गांधीनगर धारासभ्य अल्पेश भाई ठाकुर नायब मेयर नटवरजी ठाकुर चेरमेन स्थायी समिति गौरांग भाई व्यास दंडक सेजलबेन अनिल सिंह भाई वेला अध्यक्ष शासक पक्ष नेता पार्टी अध्यक्ष श्री रुचिर भाई जिला कलेक्टर मेहुल भाई જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ કમિશનર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વાઘેલાજી અને આજ આ ટાઉન હોલમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો આપ સૌને નમસ્કાર આજે નવરાત્રિના બીજા દિવસે ગાંધીનગર ની બંને લોકસભા અમદાવાદ લોકસભા જેમાં દક્ષિણ વિધાનસભા આવે અને ગાંધીનગર લોકસભા જેમાં ઉત્તર વિધાનસભા આવે એમાં કુલ મિલાકર ચારસો બોતેર કરોડના કામો અને કુલ મિલાકડ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બસો ચોપન કરોડના કામોનું આજ લોકાર્પણ અને ખાતપૂરત થઈ રહ્યું છે આજના દિવસમાં સવારથી ગણીએ તો ટોટલ નવસો ઓગણીસ કરોડ રૂપિયાના કામોનું ગાંધીનગર લોકસભામાં લોકાર્પણ થયું અને અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભામાં ત્રેવીસ હજાર નવસો એકાવન કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું મોદી સાહેબે ત્રેવીસ હજાર ઉપર બીજું ચૌદ હજાર કરોડના કામોનું લોકાર્પણ કર્યું કદાચ સમગ્ર દેશમાં વિકાસની દ્રષ્ટિથી આપણી લોકસભાનો નંબર પહેલો આવતો હશે એવા આંકડા નથી જોયા પરંતુ ગુજરાત સરકાર અથવા તો ભારત સરકાર આપણે કોઈ પણ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસ માટે આપ્યો હોય તો ક્યારેય મને આ છ વર્ષમાં યાદ નથી કે એ મંજૂર થઈને ના આવ્યો હોય ભાઈઓ બહેનો ગાંધીનગર ક્ષેત્રનો વિકાસ એક પ્રકારથી જ્યારે અડવાણીજી અહીંયા હતા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી જ શરૂ થયું અને આજ ગાંધીનગરને ધ્યાનથી જોઈએ તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આ મેટ્રો એ આવી ગઈ એફએસએલ યુનિવર્સિટી ગાંધીનગરમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી ગાંધીનગરમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી એ ગાંધીનગરમાં મહાત્મા મંદિર એ ગાંધીનગરમાં અને ભારતમાં સૌથી પહેલા રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલ પણ ગાંધીનગર એક પ્રકારથી વિશાળ તરાવ અને જૂ ખૂબ મોટું જૂ પણ અહીંયા બનેલું છે ને ઇન્દ્રોડા માટે હું કહેવા માંગુ છું કે થોડાક જ સમયમાં ઇન્દ્રોડાને આખા ભારતનું સૌથી મોટું એક બાળકોને ફરવાનું સ્તર આપણે છે એક પ્રકારથી ગાંધીનગરના વિકાસમાં ઓલરાઉન્ડ વિકાસ કરવા માટે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ બંનેએ આપણને ખૂબ મદદ કરી છે આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એ પિસ્મીલ પિસ્મીલ કામોના દૃષ્ટિથી ગાંધીનગરની જનતાએ ના જોવા નરેન્દ્ર મોદીજી બે હજાર ચૌદમાં માં દેશના વડાપ્રધાન બન્યા પછી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે અર્બન ડેવલપમેન્ટ પોલિસી લાયા અને દેશભરના શહેરોને બધી જ સુવિધાઓથી યુક્ત બનાવવા માટે કેટલીક નીતિઓ બનાવી અને એ અર્બન ડેવલપમેન્ટ પોલિસીનો આજે પરિણામ છે કે ગાંધીનગર સ્માર્ટ સિટી ફ્રેમવર્ક નીચે એક આધુનિક અને બધી જ સુવિધાઓથી યુક્ત શહેર બની છે સમગ્ર દેશમાં બે હજાર ચૌદ પહેલા અર્બન ડેવલપમેન્ટ માટે કોઈ પ્રોજેક્ટ નહોતા કોઈ પોલીસીએ નથી કોઈ વિચાર એ નતો મોદી સાહેબે અર્બન ડેવલપમેન્ટ માટે અનેકવિધ યોજનાઓ બનાવી અને બધી યોજનાઓને એક મારાના મણકાની જેમ એક માળા બનાવી વિકાસનું કામ કર્યું એને આપણે સમરાઈઝ કરીએ તો ઈ ગવર્નન્સ બધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ લગભગ લાવવાનું કામ દેશભરમાં થયું સ્માર્ટ સિટી મિશન આગળ વધ્યું ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટેશન સીસીટીવી નેટવર્ક કાલે જ હું અમદાવાદ શહેરમાં જોઈને આવ્યો એ લગભગ લગભગ પાંચ વર્ષમાં દેશની દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થવાનું અમૃત મિશન એને ખૂટી લિંક્સ પૂરવાનું કામ કર્યું રેરા કાનૂન નવા જે બિલ્ડિંગો બને એની અંદર ડિસિપ્લિન લાવવાનું કામ કર્યું શહેરોમાં મેટ્રોનું જારું બિછાઈ ટ્રાફિક વગરના શહેરોની કલ્પના કરવાનું કામ કર્યું ઇલેક્ટ્રિક બસો પ્રદૂષણ રહિત શહેરો આખા ભારતમાં બને એ દિશામાં કામ કર્યું ગ્રીન એનર્જી ગાડીઓને ધુમાડા રહિત બનાવવાનું કામ કર્યું સોલાર પેનલોએ ગ્રીન એનર્જીથી યુક્ત શહેરો બનાવ્યા સ્વચ્છ ભારત અભિયાને સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેની ચિંતા કરી ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ પોતાના માલિકીના ફ્લેટો આપવાની શરૂઆત થઈ દરેક ઘરમાં શૌચાલય પૂરું પાડવાની વાત થઈ સોલાર રૂપટોપની યોજના આવી અને એલઈડી લાઇટ્સ લગાવવાનું કામ કર્યું અને એની સાથે સાથે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના અને ડિજિટલ લેનદેનની બઢોતરી એનો વધારો કરી અનેક પ્રકારના પોતાના આધાર પર જીવવા માંગતા સ્વરોજગારવાળા ભાઈઓ બહેનોને તાકાતા ખાલી સ્વનિધિ યોજનાની હું વાત કરું તો એકલા ગાંધીનગર લોકસભાની અંદર સત્તર હજાર રેડી પટરીવાળાઓને લોન આપવાનું કામ આપણી ભારત સરકારે કર્યું છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે પ્રકારે વધ્યા એમાં પણ લોકોને ખૂબ મોટું એમ્પાવરમેન્ટ થયું છે સ્વચ્છતા કચરાનું પ્રબંધન ક્લાઇમેટ સ્માર્ટ સિટી એનું એસેસમેન્ટ ફ્રેમવર્ક અને શહેરોની વચ્ચે સ્પર્ધા સ્વચ્છતાની કરી એની રેન્કિંગની વ્યવસ્થા કરવાનું કામ પણ નરેન્દ્ર મોદીજીએ કર્યું એક વ્યક્તિ નીતિઓના આધારે જો દેશનો વિકાસ કરવાનું નક્કી કરે તો કોઈએ કશું માગવા જ ના જોવું પડે એનાનું આદર્શ ઉદાહરણ આપણું ગાંધીનગર છે અર્બન ડેવલપમેન્ટ માટે જેટલી નીતિઓ બની એ બધી નીતિઓને આપણે આપણા ગાંધીનગર શહેર અને અમદાવાદ શહેરમાં અમલ કરવા માટે પ્રયાસ કર્યો અને મિત્રો તૈયારી જેની સારી હોય એને પહેલો નંબર મળે જ આપણને દરેકે દરેક પોલિસી હેઠળ ગાંધીનગરને પ્રાયોરિટી મળી અમદાવાદને પ્રાયોરિટી મળી અને એના પરિણામ સ્વરૂપે આજ આપણે મોટેરાની અંદર એટલે ગાંધીનગરમાં જ બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક રમાડવાનો સંકલ્પ લઈને અને જે દિવસે દિવસે થશે એ ગાંધીનગર અમદાવાદના વિકાસ ની આપણે કલ્પના ના કરી શકીએ એવો વિકાસ થશે કારણ કે ઓલિમ્પિક આવતાની સાથે જ પંદર આંતરરાષ્ટ્રીય ખેલોની શ્રૃંખલા આવે ઓલિમ્પિક આવતાની સાથે જ ચાલીસ હજાર નવા હોટલના રૂમ બને ઓલમ્પિક આવતાની સાથે જ આપણા ટ્રાફિકની બધી વ્યવસ્થાઓ સુચારુ બને ઓલમ્પિક આવતાની સાથે જ હેલ્થની આપણી બધી વ્યવસ્થાઓ સુચારુ બને અને ઓલમ્પિક આવતાની સાથે જ કમસે કમ ત્રીસ હજાર હંગામી અને વીસ હજાર સ્કીલ નોકરોની પરમાનન્ટ વ્યવસ્થા એક પ્રકારથી વિગત પંદર વર્ષમાં જોઈએ તો ગાંધીનગરમાં શિક્ષાનું હબ બન્યું ગાંધીનગરને સત્તાનું કેન્દ્ર પહેલેથી બનાવ્યું હતું પાટનગર બનાવ્યું હતું અને ગાંધીનગરને હવે નરેન્દ્રભાઈએ સ્માર્ટ સિટી બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું મિત્રો સ્માર્ટફોન ડેટા કન્જમ્શન આજ ભારત દુનિયામાં નંબર એક પર બાળકોનો વેક્સિનેશનનો ઇન્દ્રધનુષનો કાર્યક્રમ આજ ભારત દુનિયામાં નંબર એક પર મોબાઈલના નિર્માણમાં દુનિયામાં બે નંબર પર એવિએશન પર મોદીજી જ્યારે વડાપ્રધાન બનાવ્યા ત્યારે સાતમા નંબર હતા આજે એવિએશનમાં ત્રીજા નંબરે આપણા દેશનું અર્થતંત્ર અગિયારમાં નંબર હતું આજે પાંચમા નંબરે અને સત્યાવીસમાં ત્રીજા નંબરે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઓટોબાઇલનું ઓટોમોબાઈલનું માર્કેટ બન્યું અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપનું ક્ષેત્ર બન્યું અને રિન્યુઅલ એનર્જીમાં દુનિયામાં આપણે બાવીસમા નંબરેથી ચોથા નંબરે પહોંચ્યા છે બહુ જલ્દી ત્રીજા નંબરે આ પ્રગતિ જે છે અર્બન ક્ષેત્રની એ નરેન્દ્રભાઈએ બનાવેલી નીતિઓના મેં આટલું ગણાયું એની પર ભાષણ કરવું હોય તો આખો દાડો જોઈએ જોઈએ કે ના જોઈએ પણ ગાંધીનગર વાળા તો ખાલી એટલું કહ્યું કે આપણે મોદી સાહેબને એક વોટ આપી દઈએ એટલે પોચ વર્ષની પૂજવી ચિંતા મોદી સાહેબ કરે બોલો નરેન્દ્રભાઈ સાચ અર્થમાં ના કેવળ ગાંધીનગર ના કેવળ ગુજરાત સમગ્ર દેશની અંદર નીતિઓથી પોલિસીથી દેશનો કઈ રીતે વિકાસ થાય ચાહે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવાનો હોય ચાહે સ્વાસ્થ્યની સુવિધાઓ ઉભી કરવાની હોય ચાહે કોઓપરેટિવ ક્ષેત્રનો વિકાસ દરેક ક્ષેત્રની અંદર પોલિસી બેઝડ ડેવલપમેન્ટનો પાયો નાખવાનું કામ આઝાદીના સિત્તેર વર્ષ પછી આપણા નેતા નરેન્દ્ર મોદીજીએ કર્યું અને એના કારણે આપણા દેશનો વિકાસ થયો ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન અને અલ્પેશજી મારા સાથી સંસદ સભ્ય હસમુખભાઈ ત્રણેય લોકોએ મારું એટલું માથું તમારા કામો માટે ખાતા હોય છે જેનો તમને અંદાજ જ નથી પણ સારું છે મિત્રો આ ત્રણેય સાથીઓ મારા તમારા નાના નાના પ્રશ્નોનું ધ્યાન સંસદમાં પત્રથી ફોન પર ઈમેલ લખી દોડતા રહે તો મને જાગૃત રહેવાનો ફરજ પડી જાય છે પરંતુ આ પાંચ વરસ થઈ ગયા છઠ્ઠું વરસ ચાલે છે મિત્રો હું એટલો વિશ્વાસ જરૂર અપાઈશ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં નંબર એકનું લોકસભા ક્ષેત્ર બને એ આપે છે આજ અનેક કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્ષેત્રની અંદર ગાંધીનગર ઉત્તર દક્ષિણ વિધાનસભાની અંદર ને ગાંધીનગર અને અમદાવાદ લોકસભામાં અનેક કામોનું આજ ખોત ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે સૌ લાભાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને મારા સાથીઓએ જે પરિશ્રમ કર્યો છે આ સમયના અભાવે એમના ભાષણો નથી રાખ્યા પણ એમની ચિંતા ક્યારેક ક્યારેક તો હું કરું એના કરતાં એ વધારે કરતા હોય છે તો જોરથી તાલી જરા બંને ધારાસભ્યો અને સાથી સંસદ સભ્યો માટે બનાવી દઉં અને ગાંધીનગરની જનતાને અભિનંદન વંદે માતરમ ભારત માતા જય ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આપનું અને હવે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કેજી ચૌધરી સાહેબને આ